કેમ છો મિત્રો, ચકાચક રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે જૈન મંચુરિયન બનાવવાના છીએ. અહીંયા આપણે જૈન મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા 300 થી 350 ગ્રામ જેટલી કોબી લીધેલી છે, અને તેને જે આપણે દૂધીની ખમણ કરવાની ખમણી આવે છે તેનાથી મેં એને ખમણી લીધેલી છે. અને આ મંચુરિયનમાંનો મસાલો બનાવવા માટે મેં અહીંયા ચોરસમાં કેપ્સિકમ અને કોબી સુધારેલા છે, અને એક ગ્રીન મરચું ઝીણું સુધારેલું છે. હવે આપણે સૌ પ્રથમ અહીંયા જે કોબી ખમણેલી છે તેમાં આપણે 250 ગ્રામ જેટલો મેંદો છે તે એડ કરું છું. હું અહીંયા 5 થી 6 વ્યક્તિ માટે મંચુરિયન બનાવું છું. અને આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. મણ માટે 1 ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધેલું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરું છું. 2 ચમચી જેટલા કેપ્સિકમ એડ કરું છું. 1 ચમચી જેટલો ગ્રીન ચેલી સોસ એડ કરું છું. આ મારો હોમમેડ સોસ છે. તમે આનો વિડીયો મારા યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો. આપણે આ બધું સરસ રીતે હલાવી લેશું. કોબી પાણી અહીંયા છોડે છે, એટલે તમે જ્યારે મંચુરિયનના ભજીયા બનાવો ત્યારે તમને જરૂર હોય તેવા જ ભજીયા બનાવજો, પાણી એડ કરજો. અને આમાં હું સિમ્પલ રીતે બનાવું છું, એટલે ગોળ રોલ નથી વાળતી, કે આપણું જલ્દીથી મંચુરિયનના ભજીયા છે એ રેડી થઈ જાય. જોઈએ તે પ્રમાણે થોડું થોડું પાણી એડ કરજો. આપણું આ બેટર રેડી છે. મને 1/2 ગ્લાસ પાણીની જરૂર આમાં પડી છે. તમે તમારે બેટર જોઈને તે પ્રમાણે પાણી એડ કરજો. અને અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધેલું છે. હું આવી રીતના ભજીયા છે અને આવી રીતના જ હું સીધા આપણે ડાયરેક્ટ તળીશું. જે આપણે રનિંગના ભજીયા બનાવીએ છીએ એમ જેમ તળતા હોય તે જ રીતના હું અહીંયા તળું છું. ગરમ થઈ ગયું છે. મીડિયમ ગેસે આપણે બ્રાઉન કલરના અહીંયા તળવાના છે. આપણા મંચુરિયન બ્રાઉન કલરને તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લેશું. મેં ફાસ્ટ ગેસે તળેલા છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા મંચુરિયનને બનાવીને તળી લેશું. આપણા મંચુરિયન તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે અહીંયા તેજ પેન પાછી લઈએ છીએ અને તેમાં 1.5 ચમચા જેટલું તેલ એડ કરેલ છે. નાની ટેબલસ્પૂન ગણો તો 2 ચમચી છે, અને બાકી 1 મોટો ચમચો તેલ છે. આપણું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. ગ્રીન ચીલી 1 ઝીણું સુધાર્યું છે તે એડ કરું છું. કેપ્સિકમ અને કોબી, આમાં તમે ફણસી પણ એડ કરી શકો છો. જો તમારી પાસે ફણસી અવેલેબલ હોય તો તમારે પહેલા ફણસીને થોડીક સોતે કરી લેવાની અને પછી કોબીને કેપ્સિકમ એડ કરવાના. આ બધું આપણે અત્યારે ફાસ્ટ ગેસે કરીએ છીએ. થોડુંક મીઠું એડ કરું છું. એક ચમચી ગ્રીન ચીલી સોસ છે તે એડ કરું છું. એક ચમચી રેડ ચીલી સોસ એડ કરું છું. આ પણ મારો હોમમેડ છે. આનો વિડીયો પણ તમે મારા ચેનલ ઉપર જોઈ શકો છો યુટ્યુબ ઉપર. આ બધું આપણું પ્યોર જૈન જ છે. આમાં આદુનો પણ આપણે યુઝ કરેલો નથી. ચપટી મરી પાવડર એડ કરીએ છીએ. એક ચમચી કાશ્મીરી મરચું એડ કરું છું. બે ટેબલ સ્પૂન સોસ એડ કરું છું.
સોસ છે અહીંયા બેલેન્સનું કામ કરશે, માટે એડ કરશો તો સારો ટેસ્ટ આવશે. ગેસની ફ્લેમ સ્લો કરીશું. બે ચમચી જેટલો, બે થી ત્રણ ચમચી જેટલો સોયા સોસ એડ કરું છું. વિનેગર પણ તમારે આમાં એડ કરવું હોય તો કરી શકો છો, પણ હું અહીંયા એડ કરતી નથી. અત્યારે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. બે ચમચી કોર્નફ્લોર લીધું છે અને તેમાં થોડુંક પાણી નાખીને તેની સ્લરી બનાવી છે, હું એડ કરું છું. આપણા બધા સોસમાં મીઠું હોય જ છે, એટલે તે પ્રમાણે તમે મીઠું એડ કરજો. અત્યારે હું થોડુંક મીઠું એડ કરું છું અને આપણે હલાવવાનું છે. હવે આપણે અહીંયા જે મંચુરિયન બનાવીને રાખ્યા છે તે એડ કરું છું. જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમારે આવી રીતના મંચુરિયન પહેલા બનાવીને તૈયાર કરી લેવાના, અને પછી જયારે સર્વ કરવાના હોય તેને આપણે 15 કે 20 મિનિટ પહેલા આવી રીતના ગ્રેવી બનાવી અને પછી મંચુરિયન આમાં એડ કરવાના, અને આપણે સરસ રીતે હલાવી લેશું. આપણો જે સોસ છે એ મંચુરિયનના સરસ કોટ થઈ જાય. આપણે આને 2 મિનિટ માટે ગેસ ઉપર રાખશું. મિનિટ થઈ ગઈ છે, હું ગેસ બંધ કરું છું. આપણા ગરમા ગરમ જૈન મંચુરિયન રેડી છે. હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આપણા જૈન મંચુરિયન રેડી છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી મને કમેન્ટ કરી જણાવશો. તમને મારો વિડીયો પસંદ આવે તો શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.